ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સુરતના ધારાસભ્ય ભગાભાઈ બારડને સસ્પેન્ડ કરી ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરતા કેશોદ આહિર સમાજમાં સરકારના નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે. કેશોદ આહિર સમાજ દ્વારા માંગણી કરવામાં આવી કે કોર્ટ દ્વારા સજા વિરુદ્ધ મનાઈ હુકમ આપેલ છે ત્યારે લોકશાહી પ્રણાલી જળવા ધારાસભ્ય પદ પર ફરીથી માનભેર આપવામાં આવે અને ચૂંટણી પંચ દ્વારા તાલાલા ધારાસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની શરૂ થયેલી કાર્યવાહી અટકાવવા માટે જાણ કરવામાં આવે ત્યારે બારડ પરિવાર દ્વારા સમગ્ર સુરતવાસીઓ માટે જે યોગદાન આપ્યું છે જેને માત્ર ને માત્ર રાજકીય કારકિર્દી અને કિન્નાખોરીથી પ્રેરિત લેવામાં આવેલ નિર્ણય રદ કરવામાં આવશે નહીં તો આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આહિર સમાજના રોષનો ભોગ બનવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જણાવું છું કે આજરોજ કેશોદ આહિર સમાજના સભ્યો મારફત ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. એમાં જે ભગાભાઈ બારડ ધારાસભ્ય તરીકે જે એણે સ્ટે મેળવેલો હોવા છતાં ત્યાં રજૂઆત કરવા છતાં પણ અધ્યક્ષે હજી એનું સસ્પેન્શન રદ નથી કર્યું, જેથી કરીને આવેદનપત્ર આપવામાં આજે અમે બધા સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે. તો જેમ બને તેમ વહેલી તકે ભગાભાઈ બારડનું સસ્પેન્શન રદ થાય અને પાછા પુનઃ ધારાસભ્ય પદે આરોપ થાય એવી આખા સમાજની લાગણી અને માગણી છે. તો એ અંગે યોગ્ય કરવા વિનંતી. ગોવિંદ અડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ.